दर्शक मित्रों, वंदे मातरम। भले गमे तेटलो करोड़पति व्यक्ति होय, परंतु जो आँखों धीरे धीरे काम करवानुं बंद थई जाए अने आँखों हपूजू काम करवानुं बंद थई जाए तो एनी शुं हालत थाय? गमे तेटला पैसा होय शुं काम लागे? जो जीवननी दृष्टि जो ओछी थई जाय, छीनवाई जाय। अपनी वच्चे दीपकभाई गांधी आव्या छे, अमदावादथी आव्या छे, અને એમને કંઈક આ જ પ્રકારની તકલીફ હતી, પણ એમને એક જ આંખમાં હતી, એમની ડાબી આંખમાં દ્રષ્ટિ બિલકુલ નહીં ના બરાબર થઈ ગઈ. આપે જ આપનો અનુભવ? પણ મારે બંને એક આંખમાં હતી, પછી બીજી આંખમાં બી દ્રષ્ટિ ખલાસ થઈ ગઈ. બે પૂરતી પણ દેખાતું નહોતું, એટલે બે આંખમાં થઈ. હા, બે ડાબીથી બિલકુલ નહોતું દેખાતું. ના, ડાબીથી નહીં. અને ત્યાર પછી મોતિયો ઉતરાયો હતો, અને મોતિયાની અંદર ઓપરેશન કરાયા પછી 1.5 મહિનામાં મારી દ્રષ્ટિ જતી રહી. ત્યાર પછી અમે અમદાવાદના એક ડૉક્ટર જોડે તપાસ કરાવડાવી. તેમણે કીધું ડિજિટલ એક્સરે પડાવ. 3200 રૂપિયાનો ડિજિટલ એક્સરે પડાવ્યો, પછી કે તમે 1000નું એક ઇન્જેક્શન લો. મેં લીધું, પછી 15 દિવસ દેખાયું, પછી કે બીજી આંખનું લો. બીજી આંખનું દેખાવા માંડ્યું 15 દિવસ, ત્યાર પછી પાછું દ્રષ્ટિ જતી રહી. ત્યાર પછી 2 મહિના પછી ફરીથી ગયા તો કે 5000નું એક ઇન્જેક્શન લો. ત્યાર પછી બીજી આંખનું દેખાવા માંડ્યું તો કે 5000નું બીજું ઇન્જેક્શન લો. ત્યાર પછી 2 મહિના લોકડાઉન આવ્યું એટલે દ્રષ્ટિ પાછી જતી રહી. પછી ફરીથી ગયા તો કે ડિજિટલ એક્સરે પડાવ, અને કે 3200નું એક ઇન્જેક્શન લો. એક આંખનું, બીજી આંખનું ફરીથી 3200નું લો. પછી અમે પૂછ્યું કે કંઈ ગેરંટી? તો કે આમાં કંઈ ગેરંટી હોય નહીં. ત્યાર પછી અમે અહીંયા સર્વોપરી યોગાલયમાં આવ્યા છીએ વડોદરા, અને 1 મહિનાની દવા લીધી હતી. ત્યાર પછી 15 દિવસ પછી દેખાતું થયું છે. પછી 2 મહિનાની દવા લીધી, તેમાં લગભગ 50-100 ફૂટ દેખાવા માંડ્યું છે. અને આજે ફરીથી દવા લેવા આવ્યા છે, અને મને સારું દેખાય છે અત્યારે, દૂરનું પણ અને નજીકનું. બે વાંખોથી અને છાપુ પણ વંચાય છે. 100 ફૂટ છાપુ તો નજીકથી વંચાય છે. દૂર કેટલું જોઈએ? દૂર લગભગ 200 ફૂટ. 200 ફૂટ ગાડી આવતી હોય તો દેખાય. તમે નેત્ર સંબંધિત કંઈક કામ કરો છો? હા, હું નેત્ર સંબંધિત કામ કરું છું, અને આ વિષય પર મને વાત થઈ હતી પહેલાં પણ, ત્યારે બકુલભાઈ જોડે પણ મને વિસ્તૃતમાં ચર્ચા થઈ હતી. એમને પણ એટલે કોણ બકુલભાઈ બોપા કહેવાય છે? ના ના, એટલે એમની આંખોની તકલીફમાં તમારે એમના મિસિસ થઈ ગાડી તકલીફ હતી ત્યારે અહીંયા આવ્યા હતા, અને એમને પણ વાત કરી એમને કે ભાઈ આ વસ્તુ સારી છે, અને એ વખતે એમને પણ ગાઈડલાઈન મળી હતું કે સારું છે. અને તે પછી એમ તો અભિપ્રાય સાંભળીને અમે લોકો અહીંયા આવેલા. એમના કોણ? એમના ફાધર છે, અને હું એમનો સન છું. શું નામ આપનું? જયમીન ગાંધી. આપ નેત્ર સંબંધી શું કામ કરો છો? હું એક રિટેલ ફર્મ છે આઈવેરની, એની અંદર જ કામ કરું છું, અને અમારા ઘણા બધા સ્ટોર્સ ઇન હોસ્પિટલ પણ હોય છે, આઉટ હોસ્પિટલ પણ હોય છે. આંખોને સંબંધિત? આંખોને સંબંધિત જ ચશ્માના સ્ટોર્સ હોય છે, અને એની અંદર હું કામ કરું છું. તો હવે આપના રીતે એમને કેટલી રિકવરી આવી છે? મારા મુતાબિક અત્યારે જો આ પરિણામ જોઈ શકે તો 60-70% જેવી રિકવરી, સારામાં સારી અને બહુ ફાસ્ટ રિકવરી કહેવાય. અને બીજું મેઇન વસ્તુ આ છે કે આ બેઝ મટીરિયલ એટલે કે હિલિંગ નેચરલી થયેલું છે. મેઇન મારા માટે એ કન્સર્ન છે કે એ વધારે ટકે, કારણ કે આપણે પણ બોર્ન થયા હોય તો આપણું નેચરલ જે વિઝન્સ હોય એ બધા એક ઉંમર સુધી હોય, પણ જે કૃત્રિમ હોય એની એક ટાઈમલાઈન ના હોય, અને જ્યારે આની ટાઈમલાઈન સારી બિલકુલ ડિફેન્સિવ હોય. કારણ કે કુદરત જ દર્શક મિત્રો રિપેર કરે તો બહુ બેઝથી રિપેર કરે, અને મેં એમને સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ આલ્કલાઇઝરો આપેલા. આંખોના બધા સોજા એમના ઉતરી ગયા છે, દૂરનું જોતા થઈ ગયા છે, સરસ મજાની ચહેરા પર ચમક આવી છે. આવ્યા ત્યારે તો ચહેરો થોડો સાંભળ્યો હતો, અને હવે સરસ ચમક આવી ગઈ છે. ખાવાની પરમિશન માનું માંગ કરે એટલે સિમ્પલ ચરી છે, બહુ કંટાળી જાય એવી ચરી બી નથી. આજે થોડી છૂટછાટ આપી છે, અને ઈશ્વર કરે બહુ જલ્દી એમને 3-4 મહિનામાં તો હું માનું છું સારી રિકવરી આવશે. ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું એમને. પરમિશન લેજો છો આપને કે ટીવી પર બતાવીએ? ના ના, બતાવો બતાવો, કોઈ ચિંતા નહીં. અમારા જેવા બીજા લોકોને વાસણા કહી જાવ, વાસણા થી આવું છું, કહી દેજો. અમદાવાદ વાસણા રહું છું. ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું. જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું.
અમારા ડોક્ટરોની ટીમનો પણ આભાર માનું છું અને છેલ્લે શિવ બાબાને પ્રાર્થના કરું છું કે એમનું એટલું બધું મંગલ થાવ કે જીવનના ઈશ્વરે આપેલા છેલ્લા દિવસ સુધી એમની દ્રષ્ટિ એકદમમાં એકદમ પાવરફુલ રહે એવી શુભેચ્છા. વંદે માતરમ.